પ્રામચામાં આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતે આરટીઓના અધિકારીઓનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. એજન્ટની મદદથી આચરવામાં આવ્યું છે આ સમગ્ર કૌભાંડ. મહત્વપૂર્ણ છે કે 2022માં 14,000 લોકોને વગર ટેસ્ટે જ પાસ કરી દેવામાં આવ્યું છે, જ્યારે 2023માં 4,000 લોકોને ટેસ્ટ વગર પાસ કર્યા હોવાનું સામે આવ્યું છે. કોઈ પણ ટેસ્ટ વગર જ આપતા હતા લાયસન્સ. તે દરમિયાન આ કૌભાંડ હવે બહાર કાઢવામાં આવ્યું છે. આ માટે તેઓ ₹10,000 વસૂલતા હતા. પ્રાથમિક તપાસમાં 9 લોકોના આપવામાં આવ્યા છે તે લોકોને લાયસન્સ. આ વચ્ચે કૌભાંડમાં 2 અધિકારી સહિત 2 એજન્ટને ઝડપી પાડવામાં આવ્યું છે. આરોપીઓને ઝડપી પાડી પોલીસે હાલ સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલે આરટીઓ કચેરી ખાતે અમારી સાયબર ક્રાઇમ ટીમ મારફતે અમે લોકો એ ત્યાં જઈ અને બહાર જે મતલબ એજન્ટો જે બેઠેલા હતા એ 19 જેટલા એજન્ટો જે અરજદારો પાસેથી અરજીઓ ઓનલાઈન અરજીઓ કરતા હોય અને એમની માતબર રકમ મેળવી અને ટેસ્ટ ઘણા ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાયસન્સો ઇસ્યુ થતા હોય એ બારામાં તપાસ કરવા માટે અમે ત્યાં આરટીઓ કચેરી ગયેલા અને એમાં 19 જેટલા એજન્ટોને અમે લઈને આવ્યા હતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે અને એમની સઘન પૂછતાછ કરેલી અને એ બાબતે આરટીઓ કચેરીમાં અધિકારીઓની પણ અમે પૂછતાછ સઘન રીતે ચાલુ છે અમારી અને એમાંથી જે કોઈ પણ અધિકારીઓને અમને એવું લાગશે કે આમાં એમનું ઇન્વોલ્વમેન્ટ છે અને ટેસ્ટ આપ્યા વગર લાયસન્સો ઇસ્યુ કરવામાં આવેલા છે તો જે પણની એમાં સંડોવણી અગર જણાશે તો એમને